गुड मॉर्निंग स्टूडेंट, आप सब मजा में हशो। आना आगळना लेक्चर में आपणे जैविक क्रियाओं की चर्चा करी छे कि जीवन जीवन माटे जे क्रियाओं नेसेसरी छे, जरूरी छे, एने आपणे केवी क्रियाओं कहीए छीए। जैविक क्रिया जेमां आपणे पोषण छे, श्वसन छे, उत्सर्जन छे, तो ए बधी क्रियाओंनी वात करी छे। हवे आजे आपणे आपणा नवा टॉपिक उपर जईशुं। जे चार क्रियाओं की आपणे आना आगळना लेक्चर में बात करी छे, ए ज चार क्रियाओं मैं तमने कह्युं तुं एम के आपणे डिटेल्स में थोड़ो अभ्यास करीशुं एटले आपणो आ चेप्टर पूरुं थशे। एमां पहेली जे आपणो टॉपिक छे ए छे पोषण, राइट। तो आपणे जाणीए छीए कि आपणे पोषण कोने कहीए छीए। काले पण चर्चा करी छे कि जीवन जीवा माटे जुदा जुदा कार्यो करवानी जरूरियात छे। कार्य बाह्य पण होई शके, इंटरनली पण होई शके। जेम के तमे समझो कि चालो छो, दौड़ो छो, कूदो छो, बोलो छो, विचारो छो, आ नजरे आवे एवा कार्यो छे। पण क्यारेक आपणने एम थाय कि भाई चलो हूँ तो सूई गयो छु, मारे कशु काम करवुं नथी, तो शुं मारे ऊर्जानी जरूर नथी। तो एवुं नथी, तमे सूई गया छो पण शुं तमारुं हृदय सूई गयुं छे, एने धबकवानुं छोड़ी दीधुं छे। तमारा पाचन तंत्रे पाचन करवानुं मूकी दीधुं छे, श्वसन तंत्रे श्वसन करवानुं मूकी दीधुं छे। आ बधा आंतरिक अंगोना कार्यो छे અને એ કન્ટિન્યુ જીવન પર્યંત જ્યાં સુધી આપણે છીએ, જ્યાં સુધી આપણામાં જીવ છે, ત્યાં સુધી એ પોતાનું કાર્ય કન્ટિન્યુ ચાલુ રાખે છે। તો આ કાર્ય કરવા માટે તમારે વારંવાર એ ઉર્જાની જરૂરિયાત પડે છે। ઉર્જા આપણને શેમાંથી મળે છે? તો કે ખોરાક ગ્રહણ કરવાથી। એ જ ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા જેને આપણે નામ આપીશું પોષણ। એકચ્યુઅલી પોષણ એટલે થોડી મોટી પ્રક્રિયા છે કે ખોરાક ગ્રહણ થયા પછી એનું પાચન થાય, અને પાચન થયા પછી એ પોષક દ્રવ્યો જુદા જુદા કોષમાં ઉપયોગમાં લેવાય। કારણ દરેક ક્રિયાનું નિયમન કોષ કરે છે, આપણે જાણીએ છીએ આપણું શરીર કોષોનું બનેલું છે। તો એ જે કોષ છે એ જ બધી ક્રિયાઓનું નિયમન કરે છે, તો એને ઓક્સિજનની જરૂર છે, એને કાર્બન ડાયોક્સાઇડ, એને જુદા જુદા પ્રોટીન વિટામિન્સની જરૂર છે, ખનિજ ક્ષારોની જરૂર છે, આ બધું એને મળવું જોઈએ। એના માટે પહેલી પ્રાયોરિટી છે પોષણ। તો ઉર્જાના સ્ત્રોતને ખોરાક તરીકે બહારથી અંદર દાખલ કરવાની ક્રિયા એટલે આપણી માટે છે પોષણ, બરાબર। હવે આપણે વિચારીએ કે ભાઈ પોષણની જે પદ્ધતિ છે એને ધ્યાનમાં રાખી અને પોષણના કેટલા પ્રકાર છે? તો મુખ્ય બે પ્રકારે આપણને પોષણ જોવા મળે છે। નંબર એક, સ્વયંપોષી પોષણ। સ્વયંપોષી એનું નામ જ જુઓ, સંધિ તમે છૂટી પાડો, સ્વયં વત્તા પોષણ। સ્વયં એટલે પોતે જાતે પોષણ મેળવતી હોય, જે વનસ્પતિ કે જે પ્રાણી કે જે સજીવ પોતાની જાતે જ પોતાનું પોષણ એટલે કે પોતાનો ખોરાક તૈયાર કરતો હોય તો એને આપણે કેવું કહીશું? સ્વયંપોષી પોષણ। અચ્છા, તો તમને મગજમાં થોડી એન્ટ્રી પડી ગઈ કે આવું અમે ધોરણ 6-7માં ભણ્યા છીએ ને, લીલી વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે। તમને કહેશો કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે તો શું એના શરીરના અંગોમાં કોઈ વિશેષતા છે? વેરી ગુડ, આપણે જાણીએ છીએ એમ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં જો મોટો કોઈ ડિફરન્ટ હોય, આપણે એના કોષોનો અભ્યાસ ધોરણ 9માં ગણી કરી ગયા, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ, તો હરિતકણ એક એવી અંગિકા છે જે પ્રાણી કોષમાં જોવા મળતી નથી અને વનસ્પતિ કોષમાં જોવા મળે છે। એ જ હરિતકણને આપણે અહીંયા નામ આપીશું ક્લોરોફિલ। તો વનસ્પતિ હવે ક્લિયર છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં, એને સૂર્યપ્રકાશ જરૂરી છે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું ધ્યાન રાખજો, વનસ્પતિ શ્વસનમાં તો ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે, કોઈ પણ સજીવ શ્વસન માટે ઓક્સિજન જ વાપરે છે, પણ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે। તો વાત છે કે બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે એ આપણે સ્વયંપોષીમાં લઈશું। સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં મસ્ટ બી નેસેસરી, જરૂરી જ છે, સૂર્યપ્રકાશ વગર પણ આ પ્રક્રિયા પોસિબલ નથી ને ક્લોરોફિલ વગર તો શક્ય જ નથી। ક્લોરોફિલ એટલે આપણે આપણી ભાષામાં હરિતકણ। તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રોસેસ છે એ કેવી રીતે થાય? તો કે વનસ્પતિને જરૂરિયાત કાચો માલ, કાચી સામગ્રી ક્યાંથી મળે છે? તો કે જોઈએ છે શું? પાણી, આપણને ખબર છે પાણી વનસ્પતિ ક્યાંથી મેળવે છે? મૂળમાંથી, જમીનમાંથી, મૂળમાંથી એ કાચો માલ પાણી, એ સૂર્યપ્રકાશ, સોરી પ્રકાશ સંશ્લેષણ માટે કાચા માલ તરીકે એને પાણીની જરૂરિયાત છે, એ એને મૂળમાંથી મળી રહેશે। કાર્બન ડાયોક્સાઇડ આપણને ખબર છે એ એને ક્યાંથી મળશે? તો કે આપણે વાતાવરણમાં આટલો બધો તૈયાર જ છે, તો એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવી લેશે।
तो आ रीते वनस्पति जो प्रकाश संश्लेषण क्रिया है ये माटेनी जे काची सामग्री कोई एमसीक्यू पूछे कि सूर्यप्रकाश की हाजरी में प्रकाश संश्लेषण क्रिया करवा माटे काची सामग्री अथवा कई काची सामग्री वनस्पति मेड़े छे तो आप लखीशू कार्बन डायोक्साइड और पानी क्या मेड़े छे तो कार्बन डायोक्साइड वातावरण में थी और पानी ए मूल में थी मूल द्वारा जमीन की अंदर थी राइट। तो अहीं आपणे एनुं समीकरण लखीए प्रकाश संश्लेषण क्रिया तो 6CO2 समीकरण आपणे याद राखवानुं छे 6 कार्बन डायोक्साइड ना अणु वत्ता 12H2O एटले पानी ना अणु तो आ कार्बन डायोक्साइड छे आ पानी ना अणु छे सूर्यप्रकाश नी हाजरी में आ क्रिया एक क्लोरोफिल एटले के हरित कण ज करी शके छे अने एमां प्रक्रिया थई अने आपणे शुं मळे छे तो के ग्लूकोज कार्बोदित खोराक कोईपण कार्बोदित અહીંયા આપણે સરળ સ્વરૂપ લખેલું છે ગ્લુકોઝ સૂત્ર પણ આપણને યાદ આવશે CHO કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન 6 12 6 તો C6H12O6 આ ગ્લુકોઝનું સૂત્ર છે જે એમસીક્યુ માટે પણ આપણે યાદ રાખીશું। એ સિવાય કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થઈ અને ઓક્સિજન અહીંયા છૂટો પડે છે તો આપણને ખબર છે કે આપણને અહીંયા ઓક્સિજન મળશે એટલે તો આપણે કહીએ છીએ કે વૃક્ષો એ આપણને ઓક્સિજન આપે છે એના માટે જવાબદાર પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ જ છે અને વત્તા 6 પાણીના અણુ તો સાદી ભાષામાં કેવું હોય તો આ આખી જે પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ થાય છે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કોણ કોણ કાચા માલ તરીકે કાચી સામગ્રી તરીકે વપરાય છે તો કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા થવાથી નિપજ તરીકે આપણને શું મળે છે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ C6H12O6 વત્તા ઓક્સિજન 6O2 અને વત્તા અહીંયા પાણીના અણુ 6 પાણીના અણુ એ આપણને અહીંયા નિપજ તરીકે મળશે। તો એકંદરે બધું મળીને હું જોવા દઉં કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રોસેસ જો કે 11મા સાયન્સના લેવલની વાત છે છતાં પણ તમારે પૂછાય છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની જે પ્રોસેસ છે એ કયા તબક્કામાં વિચારેલી છે તો ટોટલ 3 તબક્કા અહીંયા છે જે તમે આ સમીકરણ ઉપરથી જ સમજી શકશો। પહેલો તબક્કો છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ એટલે કે જે હરિતકણ છે કોષની અંદર એનું ગ્રેના આપણે ભણ્યા 9મામાં કદાચ યાદ ના હોય તો હરિતકણ એ સૂર્યપ્રકાશનું સૌ પ્રથમ ત્યાં શોષણ કરે છે। સૂર્યપ્રકાશનું શોષણ કર્યા પછી તો પહેલું પ્રોસેસ એ થઈ કે સૂર્ય ઊર્જાનું શોષણ કરવાનું છે। નંબર બે ચલો શોષણ કર્યું છે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મેળવેલું છે એ આ પ્રોસેસમાં નહીં આવે એ તો કાચાર સામગ્રી તરીકે મળેલું જ છે। હવે એ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થશે તો લખશે પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર આ એનું બીજું સ્ટેપ છે અને એ ઊર્જા શું કામ કરશે રાસાયણિક ઊર્જા ધેટ મીન્સ આ જે ગ્લુકોઝ બન્યું જે બંધારણ બને છે આ બધા રાસાયણિક છે એ બધું રૂપાંતર જે છે એ રાસાયણિક ઊર્જા છે। તો જુદા જુદા પ્રકારની ખોરાકની અંદર બંધારણમાં જે રહેલી ઊર્જા છે ઘટકોના બંધારણમાં એ રાસાયણિક ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે આ રાસાયણિક ઊર્જા બનશે પણ એના માટેની પ્રોસેસ ખાસ ત્રીજી ધ્યાન રાખવાની છે। અહીંયા લખશે પાણીના અણુનું વિઘટન એટલે કે અહીંયા જે પાણીનો અણુ છે H2O એ અણુ બે ભાગમાં તૂટશે તૂટશે એટલે વિઘટન થશે હાઇડ્રોજન જુદો પડશે ઓક્સિજન જુદો પડશે એવું કેમ તો કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનો અણુ છે આ કાર્બન ડાયોક્સાઇડનો જે અણુ છે એ આમાંથી હાઇડ્રોજન મેળવશે તો જ CH અને O કમ્પ્લીટ થશે। સિમ્પલ ભાષામાં વાત કરું તો અહીંથી હાઇડ્રોજન મેળવવાની ક્રિયા હાઇડ્રોજન ઉમેરાવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ રિડક્શન। પોઈન્ટ આપણે ખાસ યાદ રાખીશું કે પાણીના અણુનું વિઘટન થાય હાઇડ્રોજન અને ઓક્સિજન જુદા પડે એ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ મેળવે તો કાર્બન ડાયોક્સાઇડનું એમાં એના વડે રિડક્શન થઈ અને આપણને કાર્બોદિત મળી જાય છે। ક્લિયર આ આપણું ત્રીજું સ્ટેપ છે। તો માત્ર 3 જ સ્ટેપની અંદર જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એવું કે 2 માર્ક માટે ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે છે કે પ્રકાશ સંશ્લેષણ સમજાવો અથવા સમીકરણ તો તમારે સમીકરણ અને આ 3 સ્ટેપ લખવા ફરજિયાત છે। ફરી એકવાર તમને યાદ કરાવી દઉં પહેલું સ્ટેપ છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઊર્જાનું શોષણ કરવું નંબર 2 શોષણ કર્યા પછી એ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર અને સાથે સાથે પેલો જે પાણીનો અણુ છે એનું 2 ભાગમાં વિઘટન H2 અને O2 હાઇડ્રોજન અને ઓક્સિજન એ હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડને રિડક્શન કરશે એવું કહી શકીએ તો હાઇડ્રોજન વડે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને ગ્લુકોઝ મળે છે તો આપણને અહીંયા ગ્લુકોઝમાં રિડક્શન થશે। આ જે ગ્લુકોઝ છે એ વનસ્પતિને બધી જ ઊર્જા પૂરી પાડે છે એને જરૂરી બધી જ ઊર્જા એ ગ્રહણ કરે છે
हाँ, जे ऊर्जा कार्य थया पछी पड़ी रहे ग्लूकोज ना जे अणुओ, तो ए अहींया खास ध्यान राखीशु के वधारानो ग्लूकोज ए स्टार्च कण के मंड कण स्वरूपे ए वनस्पतिनी अंदर संग्रह पामे छे। कोई फळमां संग्रह पामशे, तो कोई पर्णमां संग्रह पामशे, के कोई एना मूळमां संग्रह पामशे। अलग अलग जग्याए ए स्टार्च कण के मंडकण स्वरूपे संग्रह पामे छे अने जेनो आपणे खोराक तरीके उपयोग करीए छीए, बराबर। तो ए जे तमे फ्रूट फळ जे खाओ छो, मूळ अथवा तो कंद छे अथवा तो एना प्रकांड छे जेनो तमे खोराक तरीके उपयोग करो छो, बीजुं कंई नथी, वनस्पतिनो वधारानो संग्रहायेलो खोराक छे। ओके, तो आखी प्रकाश संश्लेषणनी प्रोसेस હવે આપણા મગજમાં બહુ ઇઝી છે। એનાથી થોડી વાત કરું એમસીક્યુ માટે। અહીંયા નોંધ મેં તમને આપી છે કે સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિ, સામાન્ય વસવાટ કયો ગણીશું, કે જ્યાં પાણી સરળતાથી મળી રહે છે, મધ્યમ સ્તરનું પાણી છે, ખાસ કરીને આપણી પરિસ્થિતિ હાલ જે આપણે જે કન્ડિશનમાં છીએ એ સામાન્ય વસવાટની પરિસ્થિતિ છે, કે જ્યાં વૃક્ષો સરળતાથી ઉગી જાય છે। આ સામાન્ય વસવાટની પરિસ્થિતિમાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ દિવસ દરમિયાન જ એ કાર્બન ડાયોક્સાઇડ મેળવશે અને દિવસ દરમિયાન જ એ પ્રકાશ ઉર્જા મેળવી અને પ્રકાશ ઉર્જાનું રૂપાંતર ગ્લુકોઝ એટલે કે કાર્બોદિતમાં કરે છે। આ નોર્મલ પ્રોસેસ છે દિવસ દરમિયાન સામાન્ય વનસ્પતિ। પણ જો તમારી વનસ્પતિ એ રણ નિવાસી હોય, એટલે કે મરુ નિવાસી હોય, રણ પ્રદેશમાં ઉગતી હોય, તો એ રાત્રે આ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખીશું એમસીક્યુ માટે, કે એ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે રણની વનસ્પતિ, તમને નવાઈ લાગશે। અને એ શું કરશે કે એ જે કાર્બન ડાયોક્સાઇડ એને મેળવ્યું એમાંથી પ્રોસેસ ચાલુ કરી અને ગ્લુકોઝ રાત્રે નહીં બને, ગ્લુકોઝ એટલે કે કાર્બોદિત સૂર્યપ્રકાશ આવશે ત્યારે મેળવશે, ત્યાં સુધી તો રાત જોવાની છે, બરાબર। પણ આપણી જેમ કે આપણે સમજો કે બપોરે રોટલી કરવાની હોય તો આપણી મમ્મી ક્યારેક સવારે લોટ બાંધીને તૈયાર રાખશે અને પછી જ્યારે રોટલી કરવાની હોય ત્યારે સીધી રોટલી થઈ જાય, ટાઈમ ઓછો બગડે, એ જ પ્રકારનું કામ અહીંયા મરુ નિવાસી વનસ્પતિ કરે છે, કે રાત્રિ દરમિયાન એ CO2 ગ્રહણ કરે અને મધ્યવર્તી નીપજ બનાવે, વચગાળાની નીપજ તૈયાર, જેવો સૂર્યપ્રકાશ આવે તો દિવસ દરમિયાન સૂર્યપ્રકાશનું શોષણ કરી અને એમાંથી સીધું શું બનાવી દેશે, કાર્બોદિત। ઓકે છે, તો આજે આખી પ્રોસેસ આપણે ભણ્યા છીએ એ માત્ર ને માત્ર સ્વયંપોષી પોષણ છે, એના એક્ઝામ્પલ હવે મારે તમને આલવાની જરૂર નથી। એક્ઝામ્પલ તરીકે વનસ્પતિ અને કેટલાક બેક્ટેરિયા અથવા સાયનોબેક્ટેરિયા જે પોતે પણ હરિતકણ ધરાવે છે, એવી દરેક વનસ્પતિ, સાયનોબેક્ટેરિયા, લીલ જે છે, અમુક કેટલીક કેટરિંગ, એ બધી જ સ્વયંપોષી વનસ્પતિ તરીકે વર્તે છે। તો આ પોષણની અંદર સ્વયંપોષી પોષણની ચર્ચા થઈ। હવે વાત આવે વિષમપોષી પોષણ, એનું નામ જ છે ને, વિષમ એટલે કે બીજાની ઉપર આધાર રાખવો, અથવા તો તમે એને એવું કહી શકો પરપોષી સજીવો, પર એટલે બીજા અને પોષી એટલે બીજાનામાંથી પોષણ મેળવતા સજીવો। તો પરપોષી સજીવોની જ્યારે આપણે વાત કરશું, તો જે ખોરાક ઉપર પોતાની જાતે નિર્ભર નથી, આ ધ્યાન રાખજો, કેટલીક વાર તમને એવો પણ પ્રશ્ન થાય કે આપણે તો જાતે રાંધીએ છીએ, મારી મમ્મી જાતે રાંધે છે, તો એ સ્વયંપોષી ના કહેવાય। તમારી મમ્મીનું રાંધવું એ માત્ર ને માત્ર ખોરાક પકવવાની ક્રિયા છે, ખોરાક ઉત્પન્ન કરવાની ક્રિયા નથી। ખોરાક તો વનસ્પતિ જ ઉત્પન્ન કરે છે, તમે શું રાંધો છો, દાળ કે ચોખા, એ ક્યાં બને છે, ક્યાંથી મળે છે, વનસ્પતિમાંથી, તો એ ઉત્પન્ન વનસ્પતિમાંથી થયા છે। વનસ્પતિએ જે કર્યું એ સ્વયંપોષી છે, તમે જે કર્યું એ પરપોષી છે। તો અહીં ખોરાક માટે આ સજીવો અન્ય સજીવોમાંથી એ જટિલ સ્વરૂપે ખોરાક મેળવે છે અને પછી એનું સરળ સ્વરૂપમાં રૂપાંતર, જટિલમાંથી સરળ એ એમનેમ નહીં થાય, એ પોષણની પદ્ધતિ ઉપર આધાર છે। પણ નોર્મલ કહું તો તમે ખોરાક જટિલ ખાઓ છો પણ પાચન વડે એનું સરળમાં રૂપાંતર થાય છે ગ્લુકોઝ, સરળમાં સરળ કાર્બોદિતનું સ્વરૂપ ગ્લુકોઝ છે, જે વનસ્પતિ સીધું બનાવે છે, પછી એનું જટિલ સ્વરૂપે સંગ્રહ કરી નાખે છે, આપણે એ જટિલ સ્વરૂપે મેળવીએ છીએ અને પછી પાચન કરી સરળ સ્વરૂપે લાવીએ છીએ। તો વિષમપોષીમાં ધ્યાન રાખીશું અન્ય સજીવોનો ઉપયોગ કરશે, આ માટે એ પાચન કરવા માટે ઉત્સેચકો અથવા તો એને આપણે બીજી ભાષામાં ઉદ્દીપકો કહીશું, તો ઉત્સેચકો અને ઉદ્દીપકોનો ઉપયોગ કરે છે। એ જ્યારે વાત આવશે પોષણ દરમિયાન પાચનની જ્યારે વાત આવશે મનુષ્યમાં, તો મનુષ્યમાં પાચનમાં વપરાતા ઉત્સેચકો અને ઉદ્દીપકો આપણે જોઈશું, એટલે તમને બધું ક્લિયર થઈ જશે। પણ હાલ પોષણમાં તમારે આટલું જ લખવાનું છે કે આ સજીવો
અન્ય સજીવોમાંથી અથવા અન્ય જટિલ પદાર્થો મેળવે છે અને એમાંથી સરળ સ્વરૂપ બનાવે છે. જો એની પદ્ધતિ ધ્યાનમાં રાખવામાં આવે વિષમકોષીની, તો એને ધ્યાનમાં રાખી અને આપણી જે વિષમકોષી પદ્ધતિ છે એ પણ અલગ અલગ પ્રકારમાં આપણે વેચી શક્યા છીએ. દાખલા તરીકે પહેલો પ્રકાર મેં તમને આપ્યો છે મૃતોપજીવી પોષણ. એનું નામ જ જુઓ તમે, મૃતોપજીવી. મૃત એટલે કે મરેલા અથવા સડતા, બરાબર. તો મૃતોપજીવી, મૃત ઉપર જીવતા હોય એવા સજીવો. તો જે સજીવો મૃત પ્રાણી કે સડતા સજીવોમાંથી પોતે પોષણ મેળવે છે, તો એવા સજીવોને આપણે શું કહીશું? મૃતોપજીવી. આપણે જાણીએ છીએ કે ક્યારેક લાકડું અથવા તો કોઈ વનસ્પતિનો કોઈ ભાગ નકામો થઈ ગયેલો એ સડે છે, અથવા તો કોઈ મૃતપ્રાય પ્રાણી એ પણ સડે છે. સડે છે એની મતલબ એની અંદર સૂક્ષ્મ જીવો વસવાટ કરે છે, એ સૂક્ષ્મ જીવો એમાંથી પોષણ મેળવે છે, બરાબર. તો ફૂગ છે, ઈષ્ટ છે, એ સૂક્ષ્મ જીવો એ મૃત કે સડતા સજીવોમાંથી પોષણ મેળવે છે. વધારે વાત કરું તો એમાં તમારે યાદ રાખવા જેવો જે પોઈન્ટ છે આ છે કે હંમેશા જે મૃતોપજીવી છે મેજોરિટી એ શરીરની બહાર જ ખોરાકનું વિઘટન કરી નાખે છે. એનો મતલબ કે જે સજીવ ઉપરથી પોષણ મેળવે છે મૃત કે સડતા પદાર્થમાંથી, તો એમના શરીરની બહાર જ એમનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરી નાખે છે અને પછી એને ગ્રહણ કરે છે. તો એ કહેશે કે ઘટકોનું શરીરની બહાર વિઘટન ખાસ ધ્યાન રાખીશું કરી અને ત્યારબાદ જ એ તેમાંથી શોષણ કરે છે અને શોષણ કરી અને પોતાનું પોષણની જરૂરિયાતે પૂરી કરે છે. ઉદાહરણ એના ક્લિયર છે, ફૂગિષ્ટ અને સૂક્ષ્મજીવ. બીજું પોષણ છે પરોપજીવી. પેલું મૃતોપજીવી હતું, મૃત ઉપર જીવવું. પરોપજીવી, પર એટલે બીજા, બીજા ઉપર જીવવું, બીજાના સર. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે, તમને એમ થાય કે મૃત પણ બીજા ઉપર જીવે છે, પણ એ મૃત છે, એ સ્પેશિયલાઇઝ કેડર છે. અહીંયા પરોપજીવી જે સજીવ છે બીજા સજીવના આધારે જીવે છે, બીજા સજીવમાંથી જ પોષણ મેળવે છે, પણ એને મારી નાખતો નથી. ખ્યાલ આવે છે તમને? એટલે અહીંયા ધ્યાન શું રાખવાનું કે પરોપજીવી એ બીજામાંથી પોષણ મેળવે પણ મારી નહીં નાખવાનું, એને રાખવાનું. એને એક્ઝામ્પલ તમારે જોવા હોય તો તમે નાના હશો બધા, તમને ખબર હોય તમારા મમ્મી પપ્પાને પૂછજો, કરમિયા પડ્યા હશે. એ જે કરમિયા છે એ તમારા શરીરની અંદરનો જીવ છે, શરીરની અંદરથી તમે જે પોષણ મેળવો છો એમાંથી પોષણ મેળવે છે, પરિણામે તમારો વિકાસ રૂંધાય છે. તો શું થયું, તમે એની માટે યજમાન છો. યજમાન એટલે ખબર પડે છે ને કે હું તમારા ઘરે મહેમાન તરીકે આવ્યો છું, તો હું મહેમાન છું ને, અને તમારા ઘરે આવ્યો છું, તમે મારું સ્વાગત કર્યું છે, બરાબર છે. જો કે આ કન્ડિશનમાં તો તમે સ્વાગત પણ નહીં કરો અને ઘરે આવવા પણ નહીં દો, તો તમે, હું તમારા ઘરે આવ્યો છું તો તમે યજમાન છું અને હું મહેમાન છું. એ જ રીતે આ બહારથી આવ રહેલો આપણા શરીરમાં જે જીવ છે એ યજમાન છે અને આપણું શરીર એની માટે, સોરી, આપણું શરીર એની માટે યજમાન છે અને એ જે સજીવ છે એ આપણી માટે શું થશે, મહેમાન. તો કર્મયોગનો એક્ઝામ્પલ લખી શકશો. બીજા નંબરમાં સારી એવી વાત કરું તો જુઓ, માથામાં જે જુઓ પડે છે એ જુઓ પણ પરોપજીવનું બેસ્ટ એક્ઝામ્પલ છે. એ શું કરે છે, જો કે વાળ સાથે જોઈન્ટ રહે છે એના મૂળ સાથે, અને તમારા શરીરમાંથી જ એ પોષણ ચૂસીને લે છે. તો એ પણ પરોપજીવ છે, તમારા શરીર ઉપર આધાર રાખે છે, તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઘણા બધા એક્ઝામ્પલ છે, વાળો છે હાથી પગારના રોગ માટે જવાબદાર, એ પણ એનું એક્ઝામ્પલ છે. અમરવેલ ધ બેસ્ટ એક્ઝામ્પલ છે એનું. પણ જે પરોપજીવી સજીવો છે એને આપણે બે ભાગમાં વેચીએ. કેટલાક એવા જે શરીરની બહાર, જેમ કે મેં તમને પહેલું એક્ઝામ્પલ શું આપ્યું, કરમિયા, શરીરની અંદર હતા કે બહાર? ઓકે, વેરી ગુડ, શરીરની અંદર હતા. અંદર છે તો અંતઃ પરોપજીવી, અંદર રહીને જીવવું, અને બહાર છે, દાખલા તરીકે જીવ એ શરીરની બહાર રહીને જીવે છે, તો બાહ્ય પરોપજીવી. તો અંત પરોપજીવીમાં અમરવેલ એ બેસ્ટ એક્ઝામ્પલ છે, જુ પણ એનું એક્ઝામ્પલ છે, ઉદય પણ એનું એક્ઝામ્પલ છે, અને કરમિયા એ અંત પરોપજીવીનું એક્ઝામ્પલ છે. હવે તમે સમજી ગયા કે વનસ્પતિ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમના શરીરમાંથી પોષણ મેળવવું. જો અમરવેલની વાત કરું તો અમરવેલ જે છે એ બીજી વનસ્પતિ ઉપર માત્ર આધાર માટે ઉપયોગ નથી કરતી, એ એના ચૂષકો ઉત્પન્ન કરે છે અને એ ચૂષકો જે છે એ આધારમાં જઈ અને એનો જે ખોરાક છે એ શોષી લે છે. તો અમરવેલ 100% પરોપજીવીનું એક્ઝામ્પલ છે, આ ધ્યાન રાખજો. ત્રીજી પદ્ધતિ પ્રાણીસમ પોષણ. એકચ્યુઅલ પ્રાણીજમ જે પ્રાણીસમ પોષણ કોણ કહેવાય, કે જે સજીવો અન્ય વનસ્પતિ, સમગ્ર વનસ્પતિનો દેહ અથવા સમગ્ર પ્રાણીનો દેહ અથવા તો વનસ્પતિના અંગો કે પ્રાણીઓના અંગોનો ખોરાક તરીકે ઉપયોગ કરે,
अन्य सजीव वनस्पति अथवा प्राणी कोई पण होई शके एना समग्र शरीर देह अथवा तो एना अंगोनो जो तमे खोराक तरीके उपयोग करो छो अंग के समग्र देहनो तो तमे ए प्राणीसम पोषण पद्धतिनो भाग छे बराबर अहीं कोई अंगनो उपयोग नथी थतो अहीं तो ए मृतोपजीवी छे तो मृतमांथी के सड़तामांथी परोपजीवी छे तो ए सीधुं ज परजीवमांथी पोषण જ્યારે અહીંયા તો અન્ય વનસ્પતિ કે પ્રાણીને ખોરાક તરીકે ઉપયોગ કરવાની વાત છે એટલે પ્રાણીસમ આપણે બધા પ્રાણીસમ પોષણમાં છીએ જો એવા સજીવ જે માત્ર વનસ્પતિનો જ પ્રાણીસમ વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે દેટ મીન્સ શુદ્ધ શાકાહારી જેને આપણે નામ આપીશું તૃણાહારી સજીવો બરાબર છે સસલું છે હરણ છે આ બધા તૃણાહારી સજીવો છે ફક્ત વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એવા સજીવો જે માત્ર ને માત્ર अन्य प्राणियों नो जो खोराक तरीके उपयोग करे छे दैट मीन्स शुद्ध मांसाहारी सजीवो आपणे जाणीए छीए सिंह छे वाघ छे ए जंगली प्राणी शुद्ध मांसाहारी छे अने एवा सजीवो के जे शाकाहारी पण छे ने मांसाहारी पण छे मतलब वनस्पतिना अंगोनो पण उपयोग करे छे अने प्राणियोंनो के प्राणीज अंगोनो पण उपयोग करे छे दैट मीन्स आपणे एने कहीशुं मिश्राहारी कूतरो छे बिलाड़ी छे केटलाक मनुष्यो पण छे જે પોતે મિશ્રાહારી તરીકે ઉભરતે છે તો અહીંયા વાત પૂરી થાય છે વિષમપોષી જે અન્ય સજીવોમાંથી ખોરાક મેળવે છે પોષણને ધ્યાનમાં રાખી એના ત્રણ પ્રકાર છે મૃતોપજીવી પોષણ પરોપજીવી પોષણ અને પ્રાણીજમ તો આટલું આપણે ખાસ વિશેષ ધ્યાન રાખીશું નવી ચર્ચા શું કરીએ તો કે જ્યારે આપણે એવી વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાંથી મળે છે ऑक्सिजन तैयार थाय अने ए वधारानो मळेलो ऑक्सिजन पण वातावरणमां जाय छे आ जे वात थई वनस्पति माटे के वातावरणमांथी मेळवू अने वातावरणने आपवू आ आपले करवा माटे वनस्पति जोड़े क्यूं अंग छे एनी जो वात करीए तो आपणी वनस्पति जोड़े आ बधी आपले करवा माटे पर्णनी रचना छे जो पर्णनी तमने एम थाय के आ पर्ण नथी पर्णनी सामान्य रचनानी आपणे वात करीए तो पर्ण जे छे आ रीतनी एनी कई रचना आपणने जोवा मळशे हवे पर्ण जे छे एनी जो तमे वात करो छो तो आ एनी मुख्य शिरा छे आ बीजी शिरिकाओ छे पर्णनी उपर सूक्ष्म नाना नाना छिद्रो ए आवेला होय छे जे आपणने नरी आंखे जल्दी देखाय नथी जो तमे झीणवटपूर्वक अवलोकन करशो तो ए सूक्ष्म छिद्रो तमने जोवा मळशे કેટલાક પર્ણોની ઉપરની સપાટી ઉપર મેજોરિટી પર્ણોની નીચલી સપાટી ઉપર પણ હોય છે જેને આપણે નામ આપીએ છીએ પર્ણરંધ્ર અથવા પર્ણ છિદ્ર એ જે સૂક્ષ્મ છિદ્ર વનસ્પતિમાં તમને જોવા મળે છે એની વાત છે અહીંયા મેં એક પર્ણનો આડો છેદ તમને દર્શાવ્યો છે કે જ્યારે આમાંથી કોઈ પર્ણ અહીંથી કટ કરી લેવામાં આવે અને એને તમે માઇક્રોસ્કોપમાં જોશો તો માત્ર એક આકૃતિ જ તમારે નામ નિર્દેશનવાળી યાદ રાખવાની છે જો એક્ઝામમાં પૂછાય તમારી બુકમાં એક પ્રવૃત્તિ તરીકે આપેલી છે ઉપરનું જે સ્તર છે પહેલું જ એ સીધું જ એક વનસ્પતિની અંદર અહીંયા તમને મીણયુક્ત સ્તર જોવા મળશે દેખાય છે આ ડાર્ક બ્લેક કરેલું છે મીણયુક્ત ક્યુટિકલનું આવરણ વનસ્પતિની ઉપર ક્યુટિકલનું આવરણ હોય જનરલી જો વનસ્પતિ પાણીમાં હશે આપણે ધોરણ 9 માં ભણી ગયા પાણીમાં ઉગતી વનસ્પતિ હશે તો એની ઉપર મીણનું આવરણ વધારે હશે કારણ કે એને પાણી સામે રક્ષણ કરવાનું છે તો ક્યુટિકલનું આવરણ છે એની નીચે પહેલું અધિસ્તર આવશે જેને કહેવામાં આવે છે ઉપરી અધિસ્તર અને એ ઉપરી અધિસ્તરની નીચે ચોક્કસ કોષોનું બનેલું એક સ્તર છે અને એ કોષો આપણે કહી શકીએ ધોરણ 9 પ્રમાણે એ હરિતકણોતક પેશી છે કે જે હરિતકણ પૂરા પાડે છે તો આ જે છે એ હરિતકણોતક પેશીના કોષો છે ને હરિતકણ છે પછી એની નીચે જે સ્તર આવે છે કોષોનું સામાન્ય કોષો જેમ કે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા એમ કે હરિતકણોતક પેશી પછી આધારોતક પેશી તો આ એ પ્રકારના કોષો છે જે માત્ર આધાર આપવાનું અને પૂરણ કરવાનું કામ કરે છે એની વચ્ચે અહીંયા તમને જગ્યા જોવા મળે છે જોઈ રહ્યા છો આ જે જગ્યા છે એને નામ આપવામાં આવે છે વાયુ કુટર એટલે કે વાયુ સંગ્રહ કરવા માટેની જગ્યા કોટર કોટર એટલે ગુફા કહી શકીએ અથવા બખોલ કહી શકીએ તો એ વાયુ ભરવા માટેની જગ્યા છે આ તમે આને નજરઅંદાજ કરજો અથવા દોર્યું છે તો ધ્યાન રાખજો કે આ જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો ખાલી છેદ છે વનસ્પતિમાં પાણીનું ગ્રહણ કરવા માટે જલવાહક પેશી ખોરાકના વહન માટે અન્નવાહક જે આપણે ધોરણ 9 માં ભણ્યા છીએ
નીચલું જે સ્તર છે એને આપણે નામ આપીશું અધસ્તર. બરાબર, તો આ નોર્મલ એની આકૃતિ છે અને નોર્મલ ચર્ચા છે. પહેલું સૌથી પહેલા ઉપર મીણયુક્ત ક્યુટિકલનું સ્તર, એની નીચે ઉપરી અધિસ્તર, એની નીચે હરિતગણનું જે સ્તર છે, વચ્ચે વાયુકોટરો આવેલા હોય. અને અહીંયા જો વાત કરીએ, અહીંયા મેં દર્શાવ્યું નથી પણ જો તમે જોવા માંગો તો અહીંયા આ સમજો કે બે રક્ષક કોષો છે, તો અહીંયા એને ક્યારેક આ પ્રકારની રચના પણ તમને ત્યાં જોવા મળશે. તો આ જે છે ને એ વાયુરંધ્ર છે, છિદ્ર, જેની મદદથી ઓક્સિજન ગ્રહણ થાય, કાર્બન ડાયોક્સાઇડ પણ ગ્રહણ કરી શકે, ઓક્સિજન વાતાવરણમાં મુક્ત કરી શકે, કાર્બન ડાયોક્સાઇડ પણ વાતાવરણમાં મુક્ત કરી શકે. તો આજે વાયુની આપલે કરવા માટે જે છે એ વાયુરંધ્ર છે. થોડી એની વિશેષ ચર્ચા કરીએ વાયુરંધ્રની. તો વાયુરંધ્ર જે છે એને આપણે સ્ટોમેટા કહીએ છીએ. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ પર્ણરંધ્ર એ પર્ણની સપાટી ઉપર તમને જોવા મળશે, ઉપલી સપાટી ઉપર ઓછા હોય, નીચલે થોડા જોવા મળે છે. તો આ જે પર્ણરંધ્રો છે એ પર્ણની સપાટી ઉપર હોય જે આપણે કરવાનું કામ કરે છે. પણ એની રચનાની જો ઝીણવટપૂર્વક વાત કરું તો અહીં તમે જોઈ રહ્યા છો આ જે છે છિદ્ર છે, એની અંદરની જે દિવાલ છે છિદ્રની, ખરેખર એની આજુબાજુ બે કોષો છે વાલના દાણા જેવા આકારના, જેને નામ આપવામાં આવે છે રક્ષક કોષો. મુખ્ય ભાગ એ ભજવશે રક્ષક કોષો, વાલના દાણા જેવા આકારના. એની અંદરની દિવાલ એ જાડી અને સ્થિતિસ્થાપક, મેં લખ્યું છે અંદરની દિવાલ જાડી, એટલે અંદરની જે મેં ડબલ બ્લેક દિવાલ તમને બતાવી છે એ દિવાલ જે છે એ જાડી હોય. આજુબાજુ બે રક્ષક કોષો, રક્ષક કોષો પોતે પણ હરિતકણ ધરાવે છે, અને આજુબાજુ સામાન્ય કોષો જેને નામ આપવામાં આવે છે અધિસ્તરીય કોષો. ક્લિયર? તો હવે આપણે ક્લિયર છે કે વનસ્પતિમાં વાયુની આપણે કરવા માટે નાના નાના છિદ્રો છે, એ છિદ્રને આપણે પર્ણરંધ્ર કહીશું કે વાયુરંધ્ર કહીશું કે વાયુ છિદ્ર કહીશું, જેની રચનામાં બે રક્ષક કોષો છે વાલના દાણા જેવા આકારના, એ પોતે હરિતકણ પણ ધરાવે છે, એની અંદરની દિવાલ એ જાડી અને સ્થિતિસ્થાપક છે, આજુબાજુ અધિસ્તરીય કોષો છે. હવે મુદ્દાની વાત ઉપર આવું કે એ કેવી રીતે કામ કરે છે. તો આ જે રક્ષક કોષો છે એ મહત્વના છે. સમજો કે રક્ષક કોષો કોષોમાંથી જ્યારે એવી જરૂરિયાત થશે કે પર્ણની અંદરની બાજુ કોઈ વાયુની આપલે કરવાની જરૂરિયાત છે, વાયુ મેળવવો છે અથવા વાયુ વાતાવરણમાં બહાર નાખવો છે, ત્યારે આ જે છિદ્રો છે એ તરત જ આજુબાજુના કોષોમાંથી પાણી શોષણ કરશે. તો તરત જ રક્ષક કોષો એ પાણી પોતાનામાં શોષી લેશે, એટલે રક્ષક કોષો પાણીથી ભરાઈ જશે. જેવા રક્ષક કોષો પાણીથી ભરાઈ જશે તરત જ એ કોષો શું કરશે, ફૂલશે. અને જેવા કોષો ફૂલશે એટલે આ છિદ્ર ખુલશે. અહીંયા જુઓ આ જે આકૃતિ છે એ ખુલેલા છિદ્રની છે, રક્ષક કોષો પાણીથી ભરેલા છે ને છિદ્ર ખુલેલું છે. હવે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે થઈ જશે. ક્લિયર છે? ફરી એકવાર, રક્ષક કોષો પાણી ભરશે, પાણી ભરાશે એટલે એ રક્ષક કોષો ફૂલશે, અને ફૂલ્યા પછી તરત જ છિદ્ર ખુલી જશે. સમજી ગયા? બિલકુલ ઓપોઝ વાત કે જ્યારે આપણે કરવાની જરૂર નથી તો હવે શું કરશે, તમે સમજી ગયા છો, રક્ષક કોષો એ પોતાનામાંથી પાણી ગુમાવી દેશે. જેવા રક્ષક કોષો પાણી ગુમાવી દેશે તરત જ પોતે શું થઈ જશે, સંકોચન પામી જશે, અને એ સંકોચન પામશે તો છિદ્ર જે છે એ ઓટોમેટિક શું થઈ જશે, બંધ થઈ જશે. તો એ કન્ડિશન કંઈક આ પ્રકારે હશે, છિદ્ર જે છે આ દિવાલ અને આ છિદ્ર કમ્પ્લીટ બંધ થઈ જશે, અને આ રીતે રક્ષક કોષો એ અમળાયેલા રહેશે. તો અહીંયા છિદ્ર બંધ છે, બરાબર? તો આ કન્ડિશન છે એની. સમજી શક્યા છો તમે મારી વાતને? તો આ રીતે એ બંધ પર્ણરંધ્રની રચના છે. તો આ રીતે રક્ષક કોષ પોતે એમસીક્યુમાં પૂછાય કે પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે, તો રક્ષક કોષ. અને એ પોતે ખુલવા બંધ થવાની ક્રિયા થઈ અને વનસ્પતિમાં વાયુઓની આપલે કરવાનું કામ એ પર્ણરંધ્ર દ્વારા થાય છે. એક વખત બોર્ડમાં આ ક્વેશ્ચન આવી ગયો છે પર્ણરંધ્રની આકૃતિ, એટલે તમે એને વિશેષ ધ્યાન રાખજો બોર્ડ એક્ઝામ માટે. પર્ણરંધ્ર એ આપણા માટે આઈએમપી ક્વેશ્ચન છે, 2 માર્ક માટે. ઓકે છે? તો આજે આપણે જે ચર્ચા કરી છે માત્ર ને માત્ર પોષણ અને પર્ણની રચના, વાયુરંધ્રની રચના. આશા છે કે આજે જે ચર્ચા કરી એ તમને વધુ સારી રીતે તમે સમજી શક્યા છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી પણ પોષણની આગળ ચર્ચા કરીશું. જલ્દી મળીશું. ઓકે, થેન્ક યુ.